વિરામ બાદ ચર્ચાઓ યથાવત. કોરોનાનો કહેર વૈશ્વિક મહામારી બની ચૂકેલું આ કોરોના શબ્દ, કોવિડ-19 જેને કહેવામાં આવે છે, કોરોના વાયરસ ડિઝીઝ 19, આ નામ કઈ રીતે પડ્યું તેની પણ આપણે ચર્ચા કરી. પણ હવે સવાલ એ થાય છે કે કોરોના વાયરસને કારણે જે લોકોને અલગથી આઇસોલેશનમાં મૂકવામાં આવે છે તે લોકો પણ ભાગી છૂટે છે. સૌથી મોટું એક્ઝામ્પલ આપણે એક નામ લઈને અને કહીએ તો બોલિવૂડના સિંગર એવા કનિકા કપૂર, કે જેઓ આઇસોલેશનમાં ન ગયા, વિદેશથી આવ્યા બાદ પણ પાર્ટીઝમાં જાય છે. એટલે કે આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. અને જ્યારે આપ એક પબ્લિક ફિગર છો ત્યારે આપના ઉપર પણ એક જવાબદારી છે કે આપને અનુસરીને પણ ઘણા બધા લોકો પોતાના જીવનમાં અલગ અલગ ડિસિઝન્સ લેતા હોય છે. તેવામાં પબ્લિક ફિગરે કરેલી આ ભૂલ, પણ તે પહેલાં પણ આવી ભૂલો ઘણા બધા લોકોએ કરી છે કે જેઓ શંકાસ્પદ પરિસ્થિતિમાં હતા કે તેમને કોરોના વાયરસ હોઈ શકે, તેવા લોકો પણ આઇસોલેશનમાંથી ભાગી જાય છે. તેની પાછળ જો સરકારોએ પગલાં લેવાની જરૂર હોત તો આ સવાલ મારો યજ્ઞેશજી આપને છે. મોટાભાગના રાજ્યોમાં અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પેનલ ઉપર ભલે 3 માંથી 2 લોકો એવું કહેતા હોય કે જેટલા પણ કારણો અથવા તો પછી જેટલા પણ ઉપાયો લેવામાં આવ્યા મોડા પડ્યા છે આપણે, પણ તેની પાછળના બધાના પોતપોતાના કારણો છે. હવે આપ આ વાતનો અત્યારે જવાબ આપી શકો કે જે લોકો ભાગી છૂટે છે આઇસોલેશનમાંથી, તેઓ પણ એક સ્ટ્રક્ચરલ ચેનમાં પોતે શંકાસ્પદ ભલે હોય કોરોનાના, પણ તેઓ આ શંકાસ્પદ કોરોનાને ફેલાવવાના સૌથી મોટા એવા, બિલકુલ, તો તેવા લોકોને ભાગી છૂટવા પાછળ પણ તેમને સખત પગલાં ભર્યા હોત? અને જે જ સવાલ પહેલાં હતો કે અવેરનેસ જો એટલી સોલિડ ક્રિએટ કરી હોત તો આવી પરિસ્થિતિ ઉદ્ભવી ના હોત. નહીં નિર્દેશા, ગુજરાતની અંદર તો અવેરનેસ હતી જ, અને ગુજરાત સરકારે જેટલા પણ લોકો વિદેશથી આવતા હતા એનું આજે ચેકિંગ કર્યું, અને ચેકિંગ કર્યામાં જેટલા વ્યક્તિઓ મળ્યા એને ક્વોરન્ટાઇનમાં પણ રાખવામાં આવ્યા. અને ગુજરાતની અંદર તો આજે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જાહેરાત પણ કરી કે ક્વોરન્ટાઇનમાં રાખેલા હશે અને ભાગી જશે તો એની પર ફોજદારી રહે, પગલાં પણ લેવામાં આવશે, એની પર FIR પણ નોંધવામાં આવશે. એટલે એક ડર રહે કે ભાગી ન જવું. અને બીજું કે સામાજિક જાગૃતિ પણ ફેલાવી, જેની જવાબદારી સરકારની પણ છે અને સામાજિક સંસ્થાઓની પણ છે અને દરેક સમાજના વડાઓની પણ છે કે પોતાના સમાજની અંદર પણ એટલી જાગૃતિ કે ક્વોરન્ટાઇનની અંદર રાખવામાં આવે. તે એનો મતલબ એ નથી કે એ વ્યક્તિને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે અથવા તો એ કયા સ્ટેજમાં છે. એને લાગી શકે જેવી શક્યતા છે એટલે એને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. એવું નહીં કે એને લાગેલો છે, એટલે પરદેશથી આવ્યો એટલે કદાચ એને લાગી શક્યો હોય, હા, એટલે એને ચેકિંગ કરવા માટે. તો એ અને અથવા તો એ ત્યાં એ પરિસ્થિતિમાંથી આવ્યો હોય કે એને જલ્દીથી ચેપ લાગે, આજ અવેરનેસ નથી ને કદાચ એટલા માટે જ એ કે એને જલ્દીથી ચેપ લાગે, એ પરિસ્થિતિમાંથી આથી આવ્યો એટલે જલ્દી લાગે. તો એ 14 દિવસ સુધી એક જગ્યાએ રહે તો એની ઇમ્યુનિટીમાં વધારો થાય અને એ પોતે જે ખરો એ ક્યોર થઈ જાય અને એને લાગી ના શકે એવું થઈ શકે. એટલે એ ક્વોરન્ટાઇન શબ્દ જે ખરો, એક તો એની બીક છે સૌથી મોટી લોકોનામાં કે ક્વોરન્ટાઇન કરે એટલે કંઈક મોટો ચેપ લાગી ગયો અને સાયકોલોજીકલ માણસ એવું થઈ જાય કે હું મરી જઈશ, એટલે એના લીધે કદાચ ભાગી જતા હોય. પરંતુ પહેલાં પ્રજામાં પણ આજે હેલ્થ સેક્રેટરીએ પણ જણાવ્યું કે ક્વોરન્ટાઇન શબ્દ એટલે એવો નથી કે તમને ચેપ લાગી શકે છે, કારણ કે તમારી ઇમ્યુનિટી ઓછી થઈ છે. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં ઇમ્યુનિટી તમારી ઓછી થઈ છે એટલે તમે તમારી જાતને સેલ્ફ ક્વોરન્ટાઇન પણ આપણે કરી શકીએ છીએ. આપણે ઘરે રહી અને એ પ્રમાણેનું આજે ખોરાક લઈએ કે જેનાથી ઇમ્યુનિટી વધે, એ પ્રમાણેની આપણે દવાઓ લઈએ, આયુર્વેદિક દવાઓ પણ છે અને એલોપેથી દવાઓ પણ છે, તે લઈએ અને એનાથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ છે અને સરકારે પણ જાહેરાત કરેલી છે, એટલે એ પ્રમાણે લઈને પણ તમે 14 દિવસ ઘરમાં રહો તો તમારી ઓટોમેટિક ઇમ્યુનિટી પાવર આવી જાય છે અને પછી તમે બહાર નીકળી શકો છો. એટલે સેલ્ફ ક્વોરન્ટાઇન પણ વ્યક્તિ કરી શકે છે. એટલે એ રાખવામાં પણ જ્યારે ચેપી લોકો આવ્યા, એ જેટલા પણ ચેપી લોકો આવ્યા છે એની ચેક કરી, એ બધા જ આજે આઇસોલેશન વોર્ડમાં છે અને બધાની આજે સારવાર હેઠળ છે. એમાંના એકનું આજે સુરતમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું છે, પણ એની પાછળના કારણ બીજા પણ હતા કે એમની ઇમ્યુનિટી બહુ ઓછી હતી, એટલે કિડનીના પ્રોબ્લેમ હતો, અસ્થમાનો પ્રોબ્લેમ હતો અને એનાથી પીડાતા હતા. આજે પણ ગુજરાત સરકારે પણ જાહેરાત કરી કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ સિવાયની બીજી બધી પરીક્ષાઓ જે સરકાર લેવાની હતી એ પણ એમણે રદ કરી છે, અને જે શાળાનું જે શિક્ષણ છે એ શિક્ષણ પણ TV માધ્યમથી આપવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે ભારત સરકારે પણ એક જાહેરાત એવી કરી છે, 75 જેટલા શહેર જેની અંદર ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર આ બધાના જે રાજ્યો છે ખરા, એ રાજ્યો પૈકીના 75 એવા શહેર છે કે જેની અંદર લોકડાઉન જાહેર કર્યું છે. પંજાબ તો આખું, પંજાબ અને મહારાષ્ટ્ર તો આખું મોટાભાગે બંધ, હા, મોટાભાગે લોકડાઉન છે. અને લોકડાઉનની અંદર પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ જે કરી એ મળી રહેશે, અને સરકારે એવું એના માટે પણ હેલ્પલાઇન જાહેર કરી છે કે કોઈને પણ તકલીફ પડે કે કંઈ પણ પડે તો હેલ્પલાઇન પર સંપર્ક કરવો
સાથે સાથે આજે પણ જોશો કે આજે અમદાવાદની અંદર પણ જે પ્રમાણે આજે આ જનતા કર્ફ્યુ હતો તો જનતા કર્ફ્યુમાં પબ્લિકે જે પ્રમાણે સાથને સહકાર આપ્યો અને અમારા મિત્ર આજે પ્રશાંતભાઈ પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે હતા એમને પણ ખ્યાલ છે કે આજે મ્યુનિસિપલ કોર્પોરેશને આજે અમદાવાદના મોટાભાગના જાહેર સ્થળો જેને કહેવાય કે બસ સ્ટેન્ડ પછી બગીચાઓ અને મોટા રોડ જાહેર રસ્તા જ્યાં આગળ પબ્લિકની અવર જવર વધારે હતી એ દરેક જગ્યા ઉપર દવાનો છંટકાવ કર્યો છે અને આખા બધે બધી જ જગ્યાને આજે ક્યોર કરવાનો સરકારે પ્રયત્ન કર્યો છે અને કોર્પોરેશન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો શું કે અમદાવાદમાં આપણે હતા એટલે જોઈ શક્યા છીએ બાકી બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ આ કર્યું છે અને જે ભારતની અંદર પણ આપણે કહીએ તો ગુજરાત સરકારે ઘણા બધા પ્રયત્નો સારા કરેલા છે અને ગુજરાત સરકાર આના માટે સજ્જ છે બીજું કે ગુજરાત સરકારે કોઈ પણ જાતના આની ઉપર રાજકારણ રમ્યા સિવાય વિનંતી પણ કરી છે આજે વિરોધ પક્ષને પણ વિનંતી કરી છે કે આની અંદર તમે કોઈ પણ પ્રકારનું રાજકારણ ન રમો કારણ કે આ એક મહામારી છે અને ત્યારે જ્યારે વ્યક્તિને આજે મોતનો ભય ડરાવતો હોય અને એવો જ્યારે મહામારી આજે આ વૈશ્વિક મહામારી કહી શકાય જેને કારણ કે વિશ્વમાંની દવા નથી શોધાઈ તો એવી એ મહામારીની અંદર વિરોધ પક્ષને પણ કીધું છે કે તમે સાથ આપો સહકાર આપો અને સહકાર ન આપી શકો તો સલાહ સૂચનો તમે આપો અને સલાહ સૂચન ન આપી શકો તો કમસે કમ તમે શાંત રહો મૌન રહીને પણ દેશ સેવા કરી શકો છો કારણ કે આજે વિપક્ષો પણ મોદી સાહેબના વિરોધની અંદર ઘણી જગ્યાએ એવું થયું કે ઘણા બધા શબ્દ પ્રયોગ ખરાબ વાપરતા થઈ ગયા તો આ યોગ્ય નથી આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ તો અત્યારે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઘણા બધા એવા દેશોમાં અત્યારે જે આર્થિક પરિસ્થિતિ છે તે ઘણી નેવે મુકાઈ છે આર્થિક પરિસ્થિતિ અને આર્થિક સંક્રામણ તરફ આપણે આગળ વધીશું કે કેમ તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને પર્યાવરણ ક્ષેત્રે તો ઘણું નુકસાન અત્યાર સુધી થયેલું હતું જે રીતે આપણે આગળ વધીને વાત કરીશું તો છેલ્લા ઘણા વર્ષોના ઇતિહાસમાં એવું કહેવાય છે કે દર 100 વર્ષે ઇતિહાસ પુનરાવર્તન થાય છે આ ઇતિહાસનું અને તે જ રીતે કદાચ આ વૈશ્વિક મહામારીઓ જેનો અત્યારે આપણે સામનો કરી રહ્યા છે આ ફક્ત ભારત દેશની વાત નથી ચીન ઇટલી યુએસએ જેવા ઘણા મોટા દેશોમાં પણ પેન્ડેમિક જાહેર કરાયેલો આ વાયરસ ખતરનાક સાબિત થઈ રહ્યો છે પ્રશાંતભાઈ અત્યારે સવાલ આપણે આર્થિક દ્રષ્ટિકોણનો વાત કરીએ તો ભારત દેશની સાથે વિશ્વમાં પણ ઘણી આર્થિક બાબતોની ચિંતા અત્યારે લોકો અનુભવી રહ્યા છે તે બાબતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કઈ રીતે એક્ટ આઉટ કરી શકે અથવા તો પછી કેટલો ચિંતાનો માહોલ છે સૌથી પહેલાં તો અત્યારે તો આ વાયરસને લઈને જે ફેલાતી બધી અફવાઓથી લઈ અને એને ડામવાનો છે એક 10-15 દિવસ તો સરકારની કસોટી આમાં છે કે મેડિકલી અને આને પબ્લિકથી કેટલો દૂર રહે અને આ વાયરસ સ્પ્રેડ ના થાય એનું એક કરે ચિંતન હવે 15 એપ્રિલ પછી અને ખાસ તો લોકડાઉન ખુલ્યા પછી બજારો ખુલે છે નથી ખુલતા હજી આ 15 દિવસમાં પરિસ્થિતિ કેટલી હદે ખરાબ જાય છે એનું એનાલિસિસ કર્યા પછી અને આમ બી 2 મહિના આજનો 1 દિવસનું બી તમે લોકડાઉન ગણો ને તો આર્થિક રીતે એનું સાયકલ જુઓ તો બહુ જ મોટું નુકસાન બરાબર કોઈના ધંધા ના ચાલ્યા હોય અને જે રિટેલ સેક્ટર કે જેને રોજે રોજનું કમાઈ રોજે રોજનું ખાવાનું છે તો આવા લોકોની આખી અસર વત્તા વેપારી વર્ગ વત્તા જે રીતે આપણે નક્કી કર્યું વર્ક ફ્રોમ હોમ ઘણા બધા એવું કીધું ઓલ્ટરનેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી ઓલ્ટરનેટનું કીધું છે કોઈકે તો આપી દીધું છે ગઈકાલે એક બે થોડી પહેલાં નેગેટિવ વાત બી કરી લઉં કે અદાણી પોર્ટમાંથી ઓફિશિયલ લેટર આવ્યો છે સરકારને જે કહેવું હોય કે આપણું પોર્ટ 1 દિવસ પણ બંધ નહીં રહે એમ્પ્લોયીએ કમ્પલસરી આવવું પડશે એટલે અદાણીએ તો કહી દીધું છે એટલે અમારા બીજા અમારા જેવા વિશ્લેષક જે સરકારનું નેગેટિવ બોલે છે એમણે તો એવું કીધું ભાઈ ત્યાંથી જ સરકારને ફંડ ફાળો જાય છે એટલે એમનું તો સરકાર કંઈ બગાડી નહીં શકે પણ એમણે સ્પષ્ટપણે ઓફિશિયલ લેટર મારી પાસે કોપી નથી આવી નહીં તો હું બતાવત કે કોપી આપી છે કે ભાઈ અમે 1 પણ દિવસ લોકડાઉન નહીં રાખીએ 1 પણ વ્યક્તિ વર્ક ફ્રોમ હોમ નહીં કરે અને સરકારને કહું છું કે તકેદારીના પગલાં ત્યાં પહેલા લઈ લે બીજું સરકાર સજ્જ છે લોકડાઉન જાહેર કરે છે ગુજરાત સરકારે જે લોકડાઉન જાહેર કર્યા ને એ પહેલા 4 સિટી કર્યા હતા અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત અને આજ બપોર પછી ગાંધીનગરનો એમાં સમાવેશ કર્યો એટલે શહેરો કર્યા છે શહેરોની અંદર જે નહીં શહેરોની અંદર જે ધંધા ઉદ્યોગો અને જે પ્રમાણેની દુકાનો જે જીવન જરૂરિયાતની દુકાનો સિવાયની દુકાનો અને એ સિવાયના જે એ સિવાયની જે ઇન્ડસ્ટ્રી હા એ લોકોના માટે લોકડાઉન ઇકોનોમીને અસર ચોક્કસ થવાની છે હવે સરકાર એમાં આગળ કેવા પગલા કારણ કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બંને રોલ ચાલુ થશે ખાસ કરીને કારણ કે હવે ટેક્સેશન એટલે જીએસટીની આપણે વાત કરીએ તો એમાં પણ જે અસર આવવાની છે તો સરકાર કયા પ્રકારના રાહત પેકેજીસ આપશે પહેલું બીજું એક વસ્તુ યાદ કરાવી દઉં જેમ આપણે વાત કરીને બહુ સરસ વાત કરી 100 વર્ષે નવો જન્મ થાય આપણે છે ને નોર્મલી તળપદી ભાષામાં એમ કહીએ કે ભાઈ મારા
બાપા કે મારી માં 100 વર્ષે જાય ત્યારે તમે આવી એટલે ઇટ મીન્સ માણસ મૃત્યુ 100 વર્ષે પામે એવું આપણે માની લઈએ હ્યુમન લાઈફ સાયકલ. તો આ એક આખું સાયકલ પૂરું થયું છે, એક સતત પૂરું થયું છે વાયરસનું, એટલે નવેસરથી જે આવ્યો છે અને વિકરાળ સ્વરૂપ લઈને આવ્યો છે. હવે આપણે ત્યાં છે ને ઇમરજન્સી પહેલા 1968માં એક એક્ટ બન્યો હતો, કેન્દ્ર સરકારનો રોલ શું હોઈ શકે આવી મહામારીમાં, એસમા, એસેન્શિયલી સર્વિસ, એસેન્શિયલી સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ, એટલે માણસને જીવન જરૂરિયાતની તમામ જે સર્વિસીસ જોઈતી હોય એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા થઈ એમના હસ્તક લઈ લે બધી. પછી તમે રિટેલ સેક્ટરમાં તમે માલિક ના રહો, તમારી દુકાન ઉપર સરકારનો કબજો જ રહી શકે છે, એ તમારી પાસે જે સ્ટોક છે એ સરકાર લઈ શકે અને પ્રજા સુધી પહોંચાડી શકે છે. તો મને એવું લાગે છે કે બહુ જ જલ્દી જેવું આમાંથી બહાર આવીએ આપણે લોકડાઉનમાંથી, સરકારે આ એસમા લાગુ કરવો જોઈએ. જેમ આપણે 144 લાગુ કરી શકીએ છીએ એમ એસમા લાગુ કરી અને સરકાર આ સંગ્રહખોરીઓને બહાર લાવવાનો પ્રયત્ન છે. કારણ કે મને એટલા માટે કે ગઈકાલે અમૂલના એમડીએ પોતે કીધું કે દૂધનો ક્યાંય પણ સ્ટોક ઓછો નહીં થાય, અને આજે મને જોવા મળ્યું કે દૂધ મળ્યું છે આખી જગ્યાએ, કોઈ બી જગ્યાએ લગભગ મળ્યું છે, કદાચ મોડું મળ્યું છે, ક્યાંક લૂંટફાટના પણ એવા કિસ્સાઓ સામે આવ્યા હતા, અડધી રાત્રે દૂધ લેવા માટે જે લોકો નીકળ્યા હતા અને એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા. પબ્લિક પેનિક છે, પબ્લિક પેનિક છે, એ દરેક વખતે રહેવાની જ છે. બિલકુલ રહેવાની. 2 રૂપિયા પેટ્રોલમાં ભાવ વધારો થાય તો રાતે વધારે લાઈન લાગે છે, એટલે એક એક 5 લીટર પેટ્રોલ સ્કૂટરમાં આવે એ 5 લીટર આખી જિંદગી ચાલવાનું હોય ને, અને 5 લીટરમાં 2 રૂપિયા લેકે 10 રૂપિયાનો ફરક પડે, એના માટે રાત્રે 12 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહે. એ પબ્લિક પેનિક છે. અને આ પબ્લિક પેનિકને કારણે જ કદાચ સરકારો જો એક્શન લેવાની તત્પરતા પણ બતાવે ને તો તેનામાં પણ કદાચ પાછી પડે છે કે પબ્લિક પેનિકને કારણે લોકોમાં આ પેનિક એટલે કે લોકોમાં ડર ઊભો થશે તો ગમે તેવી પરિસ્થિતિમાં મુકાઈ જવાશે, અને તે કારણે જ કદાચ તમે કન્ટિન્યુ વાત એડ મારવાની પછી આપણે ચંપાવ સાહેબને લઈએ કે આ જે સરકારે જે પગલાં લેવાના છે એમાં માર્ચ મહિના પછી હું એવું માનું છું સરકાર ક્યાંક ને ક્યાંક બેન્કિંગ સેક્ટરમાં પબ્લિકને રાહત આપે, કારણ કે ઈએમઆઈની મહામારી ચાલુ થશે. નોર્મલી આજે એક એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ એટલો બધો લાયબિલિટીમાં છે, એ લાયબિલિટી ઉપર સરકારે ક્યાંક મને એવું લાગે છે થોડું ઘણું એવું એક રાહત પેકેજ આપવું પડશે લોકોને. તો એમાં બધા આવી ગયા. હું આ કદાચ આ સોશિયલ મીડિયામાં પણ મેં સાંભળ્યું હતું, સોશિયલ મીડિયામાં ઘણા બધા મેસેજીસ અને મીમ્સ જે એક બે ઘડી રમૂજ માટે આપણે વાંચી લેતા હોઈએ પણ એનામાં પણ કદાચ નથી થતા. આજે 15 દિવસ કદાચ નોકરી વાળા તો પગાર મળવાનો છે, પણ જે પડતેનું જે રળી ખાતા હોય એને થોડી તકલીફ પડવાની છે. પરંતુ આ એક ત્યારે પરિસ્થિતિ એવી છે કે પહેલા જીવ સાચવવો એ પરિસ્થિતિ છે. બિલકુલ. સામાજિક દ્રષ્ટિકોણની આપણે વાત કરી, પર્યાવરણ ક્ષેત્રે વાત કરવાની જરૂર છે. જે રીતે મેં તમને કીધું કે હિસ્ટરી રિપીટ્સ ઇટ સેલ્ફ એવરી 100 યર્સ અને દર 100 વર્ષે પર્યાવરણ ક્ષેત્રે ઘણા મોટા આવા પેન્ડેમિક એટલે કે મહામારીઓ આપણે જોઈ છે, વિશ્વમાં જોઈ છે, બાકી ફક્ત ભારતે વિશ્વભરમાં જોવામાં આવી છે. 1720માં પ્લેગ, ત્યારબાદ 1820માં કોલેરા, 1920માં સ્પેનિશ ફ્લૂ અને 2020માં કોરોના વાયરસ. લોકો એવું પણ કહી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમે કે કદાચ આપણે 2020નું આ વર્ષ નીકાળી દીધું હોત તો કેટલું સારું હોત, કારણ કે ઘણી બધી મહામારીઓની પરિસ્થિતિ ભારત દેશમાં જ નહીં વિશ્વના સ્તરે લોકો અનુભવી રહ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે કલ્યાણસિંહ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે તેનામાં આપના શબ્દો ઉમેરવાનો પ્રયાસ આપણે કરીશું કે જે મુજબનું રિસર્ચ છે, જે મુજબનું તમારું વાંચન છે, તે શું કહે છે કે પર્યાવરણ ક્ષેત્રે. કારણ કે આજે તો સવારથી જ મેં ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમે લોકોના સ્ટેટસીસ અને પોસ્ટ જોતા એવું સાંભળ્યું કે ક્યાંક આજે ચકલીઓનો અવાજ સાંભળીને સારું લાગ્યું, ક્યાંક ડોલ્ફિન્સ, જે ડોલ્ફિન્સ પણ મુંબઈમાં દરિયા કિનારે આવી ગઈ છે, એટલે કે જે સમુદ્રની વચ્ચોવચ રહેનારા જે જીવો હતા તે પણ હવે નજીક આવી રહ્યા છે. ક્યાંક જે ભારતની ધરતી છે અથવા તો પછી ભારત માતા છે, પૃથ્વી જે છે શ્વાસ લઈ રહી છે ફરી એક વખત, પણ લોકો મરી રહ્યા છે અને મરણનો આંકડો સતત વધી રહ્યો છે. તો પર્યાવરણની દ્રષ્ટિએ આમાં આપણે શું ઉમેરવાની જરૂર છે? 21મી સદીના પ્રથમ 20 વર્ષમાં આપણે જોઈએ તો બર્ડ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ઇબોલા અને કોરોના, આ બધા વાયરસજન્ય રોગો એ લોકોને જકડી લીધા. માનસિક, શારીરિક, આર્થિક રીતે એટલો ત્રાસ આપ્યો કે આ એવા જીવાણુઓ છે કે નરી આંખે દેખી શકતા નથી આપણે, અને એટલા સૂક્ષ્મ છે અને છતાં માનવ જીવન પર એટલી મોટી અસર પાડી રહ્યા છે કે જો આ કોરોનાને કંટ્રોલ કરવામાં નહીં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914-1919 અને બીજું વિશ્વયુદ્ધ 1939-1945 આ બે વિશ્વયુદ્ધમાં જે ખાના ખરાબી થઈ એનાથી વધુ ખાના ખરાબી કદાચ આગામી 2-3 માસમાં
કોરોનાના લીધે થઈ શકે છે. હવે મૂળ વાત પર આવીશ કે 197 દેશો દુનિયાના યુનોમાં લગભગ નોંધાયેલા છે, એમાંથી 186 દેશોમાં કોરોના પ્રસરી ચૂક્યો છે. જે 11-12 દેશો બચ્યા છે એમાં મહત્ત્વના બે દેશોની વાત કરીશ તો સિંગાપુર અને કોરિયા. આ બે દેશોએ એરપોર્ટ પર સેનિટાઇઝેશન કર્યું અને એરપોર્ટ પર આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરી અને કોઈપણ વિદેશી વ્યક્તિને ત્યાં જ સંપૂર્ણ અંડર ઓબ્ઝર્વેશન 7-10 દિવસ અને એને કોઈ પોઝિટિવ લક્ષણ ના દેખાય તો જ જવા દેવામાં આવ્યો. આપણા ગુજરાતમાં 4-5 એરપોર્ટ હતા. જો માત્ર 10 દિવસ પહેલાં આજે અમદાવાદમાં 1200 પથારી કે સુરતમાં 500 અને રાજકોટ વડોદરામાં 250 પથારીની વ્યવસ્થા વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી, આજ જો 15 દિવસ પહેલાં માત્ર 4-5 એરપોર્ટ પર કોઈ પણ વિદેશથી વ્યક્તિ આવે એને ત્યાં જ આઇસોલેશન સેન્ટરમાં રોકાય, અંડર ઓબ્ઝર્વેશન રહે અને લક્ષણો ન દેખાય તો જ જાય, ને તો ત્યાં જ ટ્રીટમેન્ટ મળે, તો આ કોરોના વાયરસ આજે મોટાભાગના જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે. 18 કેસ થઈ ગયા છે. આજે હું જાહેરમાં કહું છું કે ભારતમાં એક જ મહિનાની અંદર 300-300થી વધુ થયા છે, પણ 300-100 ગણા 30,000 થતા હવે એક મહિનો નહીં લાગે, કારણ કે આ 14 દિવસ સુધીની કાળજીનો વિષય છે. એટલે આપણે ભારતની જનતામાં સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ અવેરનેસ અને સેલ્ફ પનિશમેન્ટ નથી જે યુરોપની જનતામાં છે. એટલે ભારત અને ગુજરાતની જનતા એ સતત 14 દિવસ સુધી પોતાના ઘરોમાં રહે અને ગુજરાતનું બજેટ જે 2,00,000 કરોડથી વધુ છે એને 1% 2,000 કરોડ અને ભારતનું બજેટ એ 25,00,000 કરોડથી વધુ છે એના 1% 25,000 કરોડ એ માત્ર કોરોના કંટ્રોલ માટે, માત્ર 1% બજેટ એના માટે વાપરવામાં આવે, પણ આપણે એના માટે જે એડવાન્સ પ્લાનિંગ અને એડવાન્સ એસ્ટેબ્લિશમેન્ટમાં થોડાક લેટ પડ્યા છે. આ નિર્ણય જો 10-15 દિવસ પહેલાં લીધો હોત તો આજે સેનિટાઇઝર અને માસ્કની આ અછત ન હોત. ચાઇના, એક સરસ વાત કરું છું, એક મિનિટ, ચાઇનામાં એટલો કંટ્રોલ આજે આવી ગયો કે ચાઇના કરતાં કોરોનાથી વધુ મૃત્યુ એ ઇટાલી કે ઈરાનમાં થવા માંડ્યા છે. એટલે ચાઇના માસ્ક, માસ્ક અને સેનિટાઇઝર એ દુનિયાને પહોંચાડે છે. શું ભારત એટલી વ્યવસ્થા ન કરી શકે કે આપણા જ સેનિટાઇઝર અને માસ્ક જે આપણા જ લોકો સુધી પહોંચી શકે? અને બીજી એક સરસ વાત અગત્યની કહું છું કે ભારતમાં પ્રાઇવેટાઇઝેશન આવ્યા પછી એક પણ પ્રાઇવેટ હોસ્પિટલ એવું નથી કીધું કે અમે કોરોના માટે આટલા ડૉક્ટર, આટલી સુવિધા પૂરી પાડીએ છીએ. એક પણ એરપોર્ટ એવું નથી કીધું કે અમે એરપોર્ટ પર આઇસોલેશન અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરીએ છીએ. એક પણ ઉદ્યોગપતિ એવું નથી કીધું કે હું આટલા રૂપિયા એ કોરોનાને કંટ્રોલ કરવા માટે સરકાર, રાજ્ય કે દેશને આપું છું. માટે પ્રાઇવેટાઇઝેશનથી આ દેશ અને રાજ્યને ભયંકર નુકસાન. સમય નથી આવ્યો કારણ કે એટલી જાગૃતતા નથી, એટલી અવેરનેસ નથી, એટલી ગંભીરતા નથી. આવશે એવો સમય, ત્યારે બહુ જ મોડું થઈ ગયું. પ્રાર્થના કરીએ કે એવો સમય ના આવે. ભૂકંપને આપણે યાદ કરીએ તો CSR જેવો શબ્દ નહોતો ત્યારે પણ ભૂકંપમાં ઘણા ગામડા આપણે દત્તક લઈ ઉભા કર્યા છે અને આજનું આ નવું કચ્છ એનું ઉદાહરણ છે. પણ લોકોએ જે ગુમાવ્યું છે એ તો પાછું નથી મળવાનું એમને. એટલે સ્વાભાવિક વાત છે કે અત્યારે આપણે ભૌતિક મિલકત કરતા જ્યારે શારીરિક મિલકત, એટલે જ્યારે વ્યક્તિ ગુમાવીએ ને એનું દુઃખ વધારે હોય છે. અને અત્યારે વ્યક્તિ સાચવવાની વાત છે, તારીખો આપેલી છે, પણ કદાચ જો આ લોકડાઉનની પરિસ્થિતિને આગળ વધારવામાં આવે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે અવેલેબલ થવાની છે તેવું રાજ્ય સરકારે સાંત્વના આપી છે. રાજ્ય સરકારે કીધું પણ છે કે તે બાબતની તકેદારી રાખવામાં આવશે, પણ તેમાં થતી કાળાબજારીને કઈ રીતે અટકાવી શકીશું? નહીં, કાળાબજારી માટે સરકારે પણ આજે જાહેરાત કરી છે કે જે કોઈ પણ વ્યક્તિ તમને નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત લેતો જણાય તો એને તાત્કાલિક જાણ કરવી અને એની ઉપર ફોજદારી રાહે પગલાં પણ ભરવામાં આવશે. બીજું કે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સરકાર પોતે પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવાનું વિચારી રહી છે કે જે કદાચ પ્રાઇવેટાઇઝેશન ન થાય તો પણ સરકાર વ્યવસ્થા કરશે. આજે મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરાત કરી છે કે દૂધ સહિતની કોઈપણ જે ચીજવસ્તુ જે કરી એ અમદાવાદના નાગરિકોને ન મળે તો અમદાવાદના નાગરિકોએ સીધી હેલ્પલાઇન પર જાણ કરવી તો પણ ત્યાંથી વ્યવસ્થા થશે. એટલે હજી સુધી એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી અને પ્રશ્ન ઉપસ્થિત થાય તો સરકાર એની સામે કડક રાહે પગલાં પણ લેશે, કારણ કે સરકાર આ બાબતે બહુ જ પ્રમાણિકતા
સાવચેતીથી પગલાં લઈ રહી છે અને મક્કમતાથી પગલાં લઈ રહી છે. કારણ કે પહેલો જ સરકારનો પહેલો ઉદ્દેશ છે કે આ મહામારીને આગળ વધતી કેમ કરીને અટકાવવી. કારણ કે હજી જેનો જે રોગ જે ખરો એની હજી એની દવા નથી શોધાઈ, તો એનો પહેલો મતલબ કે એની સાવચેતી. તો સાવચેતી રાખીને કેવી રીતે અટકાવવું એના માટેના અત્યારે પગલાં લઈ રહી છે. અને જેને કહી શકાય પેલી અત્યારે ચૂંટણીઓ આવી રહી હતી જે આની નગરપાલિકાઓની નહીં અને પેટા ચૂંટણીઓ હતી નગરપાલિકાની નહીં, એ ચૂંટણીઓ પણ અત્યારે રદ કરવામાં આવી છે સરકાર તરફથી. અને આજે નીતિનભાઈ એ પણ જાહેરાત કરી કે ગુજરાતની અંદર જે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે એ રાજ્યસભાની ચૂંટણી માટે પણ ઇલેક્શન કમિશન, કારણ કે જે આ આપણી રાજ્ય ચૂંટણી પણ જે ખરું એ નગરપાલિકા અને જિલ્લા પંચાયત સુધી બરોબર છે, પરંતુ ત્યાં સુધી એ સત્તા રાજ્યસભાની જે ચૂંટણી કરી એની સત્તા જે કરી એ મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીની છે. એટલે એને પણ આપણે ભલામણ કરી છે કે આ પરિસ્થિતિ છે એ. અને કોંગ્રેસને પણ આજે ગઈકાલે પ્રદીપસિંહે પણ ભલામણ કરી કે જે તમારા ધારાસભ્યો તમે ત્યાં આગળ જયપુરમાં રાખેલા છે તો ત્યાં તમે ક્વોરન્ટાઇન કરાવો, અથવા તો અહીંયા, કારણ કે રાજસ્થાનમાં ખતરો વધારે છે, ગુજરાત કરતા ખતરો વધારે છે, કા તો તમે અહીંયા લઈ આવો. કારણ કે અમને તમારા તમે જે પ્રમાણે તમને ડર છે એના કરતાં વધારે અમને ધારાસભ્યોનો ડર છે. કારણ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને પ્રજાના આજે કોંગ્રેસને કદાચ એમની સીટ માટેની મહત્વતા દોરતા હશે, પરંતુ પ્રજાના ચૂંટાયેલાના પ્રતિનિધિઓની સરકારને ચિંતા છે. કારણ કે એ ધારાસભ્ય જે કોઈ પણ પક્ષના હોય એ ધારાસભ્ય છે, એટલે આજે સન્માનનીય છે અને પ્રજાના પ્રતિનિધિ છે, તો એના એને એના જીવનની ચિંતા પણ સરકારને છે. પ્રદીપસિંહે ગઈકાલે પણ કહ્યું છે આજે ગૃહમંત્રીશ્રીએ કે એમને અહીંયા લઈ આવો અથવા તો ત્યાં એમને ક્વોરન્ટાઇન કરાવી લો, તો જેથી કરીને આ મહામારી એમને પણ ન લાગે અને પ્રસરતી બચી શકે. પ્રસરતી બચી શકે બિલકુલ. અત્યારે આપણે જેટલી પણ ચર્ચાઓ કરી સામાજિક આર્થિક રાજકારણિક તમામ જો વાત કરીએ આપણે અર્બન લેવલ ઉપર કરી છે, રૂરલ લેવલ પર કઈ રીતના પગલાં લેવાશે અથવા તો લેવાવા જોઈએ રૂરલ લેવલ પર છેવાડાના માનવીને પહેલાં તો સમજણ આપવાની જરૂર છે અને આ સમજણથી લોકોમાં પેનિક ન ક્રિએટ થાય, લોકો તેનાથી ડરવા ન લાગે અને તેનામાં જોતરાય. પોતાના પરિવારની સલામતી જે રીતે સૌ કોઈ ઈચ્છતું હોય છે તે જ રીતે દેશવાસીઓની સલામતી અત્યારે સરકારો ઈચ્છી રહી છે. પણ પ્રશાંતભાઈ તમને શું લાગે છે, ઘણી વખત તમે તળપદી ભાષાનો ઉપયોગ ઘણી વખત કરો છો અને તેને ભાસતા એક વાત ચોક્કસ યાદ આવે છે કે જ્યારે છેવાડાના માનવી સુધી પહોંચાડવાની જરૂર છે આની અવેરનેસ, તો તે કઈ રીતની હોઈ શકે? આપણે બહુ સરસ મુદ્દો ઉપાડે છે આ વસ્તુ, કારણ કે આ કોઈ આજ સુધી વિચાર્યું નતું કે આ તો આપણે હજી અર્બનમાં છીએ અને લોકડાઉન બી સિટી થયા છે, તાલુકા કે ગામડા લોકડાઉન થવાના નથી કે ઓલરેડી પાર્શિયલી લોકડાઉન જ છે, કારણ કે અત્યારે મોટા ભાગે ગામડાઓમાંથી લોકો શહેરો તરફ પ્રયાણ કરે છે. પણ ગામડામાં આમ જોવા જાવ ને તો બે રીતે છે કે ઓલરેડી આપણે માનીએ કે ભાઈ ત્યાં તાજા દૂધ તાજા શાકભાજી, ત્યાંના માણસો આપણા કરતાં વધારે સ્વસ્થ હોય. આપણે તો શું છે કે પેલા નથી કે લીમડાને આવી ગયો દાવ, આવી ગયો તાવ, લીમડાના દાદા કે જાઓ હવે ફાસ્ટફૂડ ખાઓ, એમ આપણે હવે ફાસ્ટફૂડિયા વધારે થઈ ગયા છે ગામડાની પ્રજા કરતાં. એટલે ત્યાં ઓલરેડી અવેરનેસ નહીં હોય પણ એમની પોતાની સેલ્ફ મજબૂતાઈ એટલી બધી સારી હશે. પણ યસ, આ ઇન્ફેક્શનવાળો રોગ છે એટલે ઇન્ફેક્શનને કેવી રીતે અટકાય એમાં તંત્રએ ઊભા થવું પડશે. અને મને એવું લાગે છે તંત્ર એટલા માટે કારણ કે અત્યારે જો શાળા કોલેજો બંધ છે એટલે એમની પાસે મેન ફોર્સ પાક્કા પાયે છે, સરકાર પાસે પણ આ મેન પાવર હશે અને મેન પાવરનો પ્રોપર ઉપયોગ કરે, શિક્ષકો થકી, ડોક્ટરો થકી, પેરામેડિકલ સ્ટાફ. હું તમને અટકાવીશ પણ કદાચ આમાં સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સરકાર હવે અનુરોધ કરે કે તમે પણ અમારી સાથે આ મુહિમમાં જોડાઓ તો પણ કદાચ મેન પાવર વધશે અને બમણો થશે. એની વાત સાચી છે પણ અગેન એનજીઓ પિક્ચરમાં આવશે એટલે વ્યાપારીકરણ આવશે અને પછી કૌભાંડો પકડાશે. એક્ચ્યુઅલી આ જે કંઈ પેકેજો જાહેર થાય સાચા અર્થમાં જનતાના છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ, જેવું પણ આમાં કોઈ નવી બહારની વ્યક્તિ એડ થશે એટલે કૌભાંડ ચાલુ થશે આમાં. અને આપણે ત્યાં દરેક વસ્તુ કૌભાંડ માટે જ બને છે, તમે સમજો કોઈ બી વસ્તુ જન્મે ને, છોકરું જન્મે ને એટલે મોટો થઈને કૌભાંડિત થવાનો છે એવું માનીને જ અત્યારે આપણે ચાલીએ છીએ. એટલે આ કૌભાંડ ના થાય એની તકેદારી સરકાર બધું ડાયરેક્ટ જેમ સાહેબે વાત કરી પ્રાઇવેટાઇઝેશન ન થવું જોઈએ. કારણ કે આજે સ્વચ્છતા અભિયાન આપણે સારી રીતે જોઈ રહ્યા છીએ એને, પણ એમાં કેટલા કૌભાંડ થઈ રહ્યા છે. આજે પેલા જે પેલા બનાવવાના છે સંડાસ બનાવવાના છે એમાં પણ પુષ્કળ કૌભાંડ બહાર આવ્યા છે. તો હવે આને પ્રજાએ પણ કચરો સૂકો કચરો એમાં કૌભાંડ, હા એટલે તમે ગણાઈ શકો છો. તો એમ પ્રજાએ સ્વયંભૂ પહેલા તો જાગવાનું છે. નહીં પ્રશાંતભાઈ એવું નથી હોતું, દરેક સારી યોજના અમલીકરણ થાય ને ત્યારે એમાં 1-2% વ્યક્તિઓ એવા આવી જતા હોય છે કે જે પોતાની મેલી મુદત પાર પાડવા માટે સરકારની સરકારનો જે સરકારનો જે દ્વેષ હોય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરકારનો જે ઉદ્દેશ હોય છે એને દ્વેષમાં બદલી નાખે. સાચી વાત છે પણ અત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નહીં ચલાવી લેવાય અને સ્પેશિયલી આપણે જ્યારે રૂરલ વ્યક્તિઓની વાત કરીએ છીએ, ગામડાઓની વાત કરીએ છીએ, છેવાડાના માનવીઓની વાત કરીએ છીએ, તેમાં ચલાવી લેવું હિતા
ચેતાવવા પણ નથી અને અત્યારે તો તેમને સમજણ આપવાની જરૂર છે. પહેલાં તો જે રીતે મેં અગાઉ પણ કીધું કે અત્યારે ભણેલો ગણેલો વ્યક્તિ પણ ડરીને ભાગી જાય છે. સેલ્ફ ક્વોરન્ટાઇન, આઇસોલેશન આ એવા મોટા શબ્દો છે કે જે માનસિક રીતે માણસને તણાવમાં મૂકી દે. પણ પહેલાં તો તેને સમજીને કઈ રીતે તેના તરફ આગળ વધવું છે અને તે જ માટે એક આપ ત્રણેય પાસેથી એક સંદેશો લેવા માંગીશ જતાં જતાં કે કોરોના આ સામાજિક રીતે આપણે તેને લડત આપવાની જરૂર છે, સામાજિક રીતે આપણે આ યુદ્ધને માત આપવાની જરૂર છે અને તેના માટે જો આપના દ્વારા આ કાર્યક્રમ સંદર્ભે આ કાર્યક્રમ મારફતે જો આપ એક સંદેશો આપવા માંગશો ટૂંકમાં તો તે શું હશે? સૌથી પહેલાં કલ્યાણસિંહજી. હા, મારો સંદેશ એ છે કે ઓસ્ટ્રેલિયાના નિષ્ણાત ફિઝિશિયન એ જ્હોન વિલ્સન અને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત એ વિલિયમ શેફનર આ બંનેએ તાજેતરમાં જાહેર કર્યું કે આ કોરોના વાયરસ છે એ આંખ, નાક અને મોઢા વડે જાય છે અને ગળાની પાછળના ભાગમાં 7 દિવસ સુધી ટકે છે. હા, મ્યુક મેમ્બ્રેન્સ દ્વારા ત્યાં ચેપ લાગે છે, આક્રમણ અને સંક્રમણ કરે છે, ત્યાંથી ફેફસાની નળીમાં સોજો આવે છે, ચાંદા પડે છે, ફેફસાનું ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે બહાર આવે છે સમયોજો છે એટલે ટૂંકમાં મારે બંને એક બે વાક્યમાં પૂરું કરીશ. અને એટલા માટે જે કિડનીમાં 8 લાખ જેટલા નેફ્રોન હોય છે અને એ ફિલ્ટરનું કામ કરે છે અને એની ટ્યુબ્સ છે એ શુદ્ધિકરણ કરીને સારા તત્વો શરીરમાં આવે, બાકીના યુરિન દ્વારા નિકાલ થાય. એટલે હૃદય, લીવર અને કિડની આ ત્રણેયને અસર થાય છે. માટે હવેથી લોકોએ 14 દિવસ સુધી ઘરમાં રહેવું, બાળકોને વૃદ્ધોએ બહાર ન જવું, યુવાને જ જવું અને સરકાર દ્વારા દરેક સોસાયટીમાં દવા, શાકભાજી અને દૂધ પહોંચે એટલા વાહનોની વ્યવસ્થા કરવી અને સરકારે 1% જેટલું બજેટ એ કોરોના માટે ફાળવવું અને લોકોને બજારમાં. ઠીક છે, આપણી પાસે સમયની મર્યાદા છે. પ્રશાંતભાઈ, ટૂંકમાં મંતવ્યો આપના. મારા એક બે કવિ મિત્રોએ મને સ્પેશિયલ કોરોના ઉપર દુહા લખીને મોકલ્યા જેમાં લગભગ બધું આવી જાય છે. એની અંદર એની બહાર કંઈ કહેવાનું રહેતું નથી કે આફતે અડીખમ ઊભા ભારતના નરને નાર, કોરોના બિચારો શું કરે અમે વળતો કરશું વાર. વાર કેવી રીતે કરવાનો છે સાહેબે બધું સમજાવી દીધું છે. સંયમ નિયમ પાળજો અને સૌ કોઈ દેજો સહકાર, કોરોના બિચારો શું કરે અમે વળતો કરશું વાર. શું વાત છે યજ્ઞેશભાઈ? સાવચેતી એ જ સલામતી. પહેલાં સ્વ એટલે પહેલાં પોતાને સંભાળો, પોતાને સંભાળશો તો પરિવારને સંભાળી શકશો અને પરિવારને સંભાળી શકશો તો દેશને સંભાળી શકશો. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ, પ્રશાંતભાઈ અને કલ્યાણસિંહજી આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો, કોરોના સામેનું આ આપણું યુદ્ધ છે. માનસિક રીતે આ યુદ્ધ સૌ કોઈએ સાથે મળીને લડવાનું છે, પણ શારીરિક રીતે આપણે સામાજિક ટચથી દૂર રહીને આ યુદ્ધ સામે કડક ફાઇટ આપવાની છે. નિર્માણ ન્યૂઝની આ ખાસ અપીલ અને આવા ઘણા બધા કાર્યક્રમોની સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.